રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સ્કાઉટ ક્લબ IMA હિંમતનગર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને મહિલાઓએ રાખડી બાંધીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા પાસે આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં રક્ષાબંધન પર્વને લઈને સ્પાઉસ ક્લબ IMA બહેનોએ એકત્રિત થઈને માનસિક દિવ્યાંગ બહેનોએ બનાવેલી રાખડીઓની ખરીદી કરી તે સંસ્થાના બાળકોને રાખડી બાંધીને પર્વની ઉજવણી કરી હતી. જોકે માનસિક દિવ્યાંગ દીકરીઓ કેટલા સમયથી રાખડીઓ બનાવતી તાલીમ આપવામાં આવી હતી અને દિવ્યાંગ દીકરીઓ બજારમાં વેચાતી રાખડીઓની જેમ રાખડીઓ બનાવી હતી અને બનાવેલી રાખડીઓ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. આ દિવ્યાંગ બાળકીઓ બનાવેલી રાખડીને સ્પાઉસ ક્લબ IMAની બહેનોએ ખરીદી કરીને તે સંસ્થામાં માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહેનોએ માનસિક દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને રાખડી બાંધી હતી. આ પર્વની સ્પાઉસ ક્લબ IMA બહેનો દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. આજે અમે માનસિક દિવ્યાંગ બાળકો અને દીકરીઓને ત્યાં અમે અમારા સ્પાઉસ ક્લબ તરફથી અહીંયા અમે પ્રોગ્રામ કરવા આવ્યા છીએ અને માનસિક દિવ્યાંગ છોકરીઓએ પોતાની જાતે રાખડી બનાવીને અહીંયા ખૂબ જ સારું અને પ્રદર્શન અમે નિહાળ્યું, જેનો અમને ખૂબ જ આનંદ થયો છે. અને એ દીકરીઓ દ્વારા અમે એ રાખડીઓ આ માનસિક બાળકોને અમે જાતે અમે હાથે પહેરાવીને અમે આજે એ પ્રોગ્રામને ખૂબ જ મોટો અને અમારાથી હવે શબ્દો નથી એટલો સરસ અમે પ્રોગ્રામ જોયો અને નિહાળ્યો છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. આ માનસિક દિવ્યાંગ સંસ્થા દ્વારા અમારા સ્પાઉસ ક્લબ તરફથી અમે આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને અમને આ પ્રોગ્રામનો લાવો આપ્યો અને આ બાળકો સાથે અમને ટાઈમ સમય પસાર કરવાનો અમને ખૂબ 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 આનંદ લાગ્યો. બસ અમે નેક્સ્ટ ટાઈમ પણ એવું વિચારીશું કે અમારા ક્લબ તરફથી અમને આવી રીતેની તકો મળતી રહે અને આ બાળકો સાથેનો સમય અમે કાઢી શકીએ એ અમે સાથે રહીશું. હેતલબેન.